Chao, good morning. Chao, hip carne, homework night, por lo last session, ma. Toje apne 6 something start karsu. Dilip bhai and Kishore bhai entered into a joint venture agreement to share profit and loss in the ratio of 2:1. Chalo, ve. Apne ye prepare in Dilip Bhai's books, joint venture, Kishore Bhai account, Kishore Bhai na book ma joint venture, ane Dilip Bhai account. Sum number 6. Page number 233. Chorvani Trite, Kishore Bhai na books ma, be accounts chokro, ek joint venture, ane biju Dilip Bhai nu account. Mera account ni entry, hu dictate karto jais. Brother, start working on mate ni space joshe bhai. Atle hu dej account chokro chu. બીજા બે અકાઉન્ટની એન્ટ્રી જે છે ડિક્ટેટ કરાવીશ
ચાલો હવે આપણને આપે છે દિલીપભાઈ 36 એન્ડ સપ્લાય ગુડ્સ વર્થ રૂપીસ 120,000 ચલો દિલીપભાઈ એ ગુડ્સ પરચેસ કર્યા 1,20,000 બરોબર છે એનો તો પરચેસ છે એટલે જોઈન્ટ વેન્ચર ડેબિટ અને દિલીપભાઈ ની કેશ જાય છે તો ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ ચલો પરચેસ 1,20,000 હવે કિશોરભાઈ ના બુકમાં એન્ટ્રી કરો કિશોરભાઈ ના બુકમાં જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઈડ 2 દિલીપભાઈ અકાઉન્ટ 2 દિલીપભાઈ અકાઉન્ટ અને દિલીપભાઈ ના અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ ઇફેક્ટ આપો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બ્રેકેટમાં લખજો બેમાં પરચેસ 120 હવે હવે કહે છે કે સપ્લાય ગુડ્સ વર્થ 120 તો કિશોરભાઈ ઇન્કરિંગ એક્સપેન્સ અમાઉન્ટિંગ ટુ 4,000 ચલો દિલીપભાઈ 4,000 ફ્રેટ અને ઇન્સ્યોરન્સ ના પે કર્યા એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચર ડેબિટ ઇઝ કેશ ગોસ આઉટ સો કેશ અકાઉન્ટ ક્રેડિટ હવે દિલીપભાઈ ના અકાઉન્ટ માં ક્રેડિટ સાઈડ આપો બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બ્રેકેટ માં લખજો ક્રેડિટ એન્ડ ઇન્સ્યોરન્સ 4,000 રૂપીસ ચાલો હવે કહે છે ડ્યુરિંગ ટ્રાન્ઝિટ ગુડ્સ કોસ્ટિંગ 10,000 વેર ડેમેજ ચલો 10,000 ના ગુડ્સ ડિસ્ટ્રોય થયા બરોબર છે અને આગળ કહે છે કે સમ ઓફ 6,000 વોઝ રિસીવ બાય દિલીપભાઈ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની જુઓ 10,000 ના ગુડ્સ ડિસ્ટ્રોય થયા અને 6,000 નો ક્લેમ મળ્યો બરોબર છે ધ્યાન આપજો હવે ફાઇનલ અકાઉન્ટ હોત તો આપણે આની ઇફેક્ટ એન્ટ્રી કેવી રીતે આપો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ થાય ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય 5,000 અને 4,000 નો લોસ થયો તો પીએનએલ માં ડેબિટ થાય તો લોસ બાય 4,000 10,000 ક્રેડિટ થયા 4,000 ડેબિટ થયા નેટ ઇફેક્ટ કેટલાની આવી 6,000 ની બરોબર છે તો અહીંયા પણ આપણે નેટ ઇફેક્ટ 6,000 રૂપિયા જે કે
ક્લેમ મળ્યો એની જ એન્ટ્રી કરશો. 4,000 10,000 રૂપિયાના જે ગુડ્સ ડિસ્ટ્રોય થયા એની કોઈ એન્ટ્રી થશે નહીં. જોઈન્ટ વેન્ચરમાં યાદ રાખજો, વેનેવર ગુડ્સ આર ડિસ્ટ્રોય નો એન્ટ્રી વિલ બી મેડ ઇન ધી બુક્સ. બરોબર છે? તો 6,000 રૂપિયા એક દિલીપભાઈને મળ્યો, ઇટ ઇઝ આઉટગોઇંગ ઓફ ગુડ્સ, એટલે કે જોઈન્ટ વેન્ચર ક્રેડિટ અને બેંક અકાઉન્ટ ડેબિટ. ઇન્સ્યોરન્સ કંપનીના જે પૈસા મળે એ ઓલવેઝ થ્રુ ચેક મળે. ચાલો ક્લેમ રિસીવ 6,000 રૂપિયા. મારો કિશોરભાઈના બુકમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ આપો. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય દિલીપભાઈ અકાઉન્ટ 6,000. હવે એમાંથી 90%, ચલો 110 ના 90%, તો પોસ્ટ ઓફ ગુડ સોલ્ડ વિલ બી 99,000. હવે આ ગુડ્સ વેચી નાખ્યા છે એટલે પ્રોફિટ ઓફ 30% ઓફ ઓરિજિનલ કોસ્ટ, 30% પ્રોફિટ. ચલો 99,000 ના 30% પ્રોફિટ એટલે કે 29,700 નો પ્રોફિટ, તો 1,12,000.
28,700 cells made by Kishore Pan. હવે 128,700 નું સેલ્સ કઈ સેલ્સ કરે એટલે જોઈન્ટ વેન્ચર ક્રેડિટ અને કિશોરભાઈ કેટલું છે એટલે કિશોરભાઈ અકાઉન્ટ ડેબિટ ચાલો ભાઈ લખો ભાઈ કિશોરભાઈ અકાઉન્ટ Sales 128,700. Chalo, ahí debit karo 2. Joint venture account. Sales 728,700 rupees. Hello, where is it? Towards the end of venture, a fire occurred in the godown. As a result, balance stock lying unsold was damaged. ચલો પહેલા તો આપણે એ જોઈએ કે ગુડ્સ કેટલા અનસોલ્ડ છે જુઓ 120 માંથી 10,000 તો રસ્તામાં ડિસ્ટ્રોય થઈ ગયા એટલે 110 110 માંથી 90% વેચી નાખ્યા એટલે કે 99,000 વેચી નાખ્યા હવે તમે 90% વેચી નાખ્યા એનો મતલબ કે 10% ગુડ સ્ટોકમાં પડ્યા હશે 10% ગુડ શું છે તો કે સ્ટોક માં પડ્યા 110,000 ના 10% એટલે કે 11,000 ના ગુડ્સ આર લાઈંગ અનસોલ્ડ ઇન ધી ગોડાઉન બરાબર છે 11,000 ના ગુડ્સ હવે આપણને કહે છે કે ફોર વીક કિશોરભાઈ એગ્રી ટુ કોમ્પેન્સેટ દિલીપભાઈ બરાબર કિશોરભાઈના ગોડાઉનમાં આગ લાગી ગઈ એટલે કિશોરભાઈ એમ કહે છે કે ભાઈ હું તમને કમ્પેન્સેટ કરી દઈશ બરાબર છે એટલે કે તમને જે નુકસાન થયું નુકસાન ભરપાઈ કરી આપીશ કેવી રીતે દેખું તો કે ભાઈ ભાઈ 80% ઓફ એગ્રીગેટ ઓફ ઓરિજિનલ કોસ્ટ ઓફ સચ ગુડ્સ પ્લસ પ્રપોર્શનેટ એક્સપેન્સ ઇન્કર્ડ બાય દિલીપભાઈ તો દિલીપભાઈ જે ખર્ચો કર્યો એ અને ગુડ્સ ના 80% બરોબર છે તો એટલું કમ્પેન્સેશન છે એ કિશોરભાઈ દિલીપભાઈ ને ચૂકવશે ધ વર્કિંગ નોટ ટુ કોમ્પેન્સેશન બરોબર છે સૌથી પહેલા તો અનસોલ્ડ ગુડ્સ ₹110,000 × 10% એટલે કે 11,000 પ્લસ
proportionate expense of delete by. चलो delete by है जो proportionate expense पे किया ये नो शेयर किशोर भाई एमए चुका हुआ ना जो अबे 4000 into 11 divided by 120 એટલે 367 રૂપિયા થયા જો અહીંયા ડાયરેક્ટ 3 રાશિ મૂકવાની 120000 ઉપર ખર્ચો 4 તો 11000 ઉપર એક્સપેન્સ કેટલો બરાબર છે આ 4000 into 11000 divided by 120. So, cost of goods lost. હવે કિશોરભાઈએ શું કીધું તો કે હી વિલ પે 80% બરાબર છે ઈ આના 80% પૈસા ચૂકવશે તો $11,367 and 80% and 9,093.6 ચલો આ કમ્પેન્સેશન કિશોરભાઈએ દિલીપભાઈને ચૂકવવાનું છે પેલા દિલીપભાઈને બુકમાં એન્ટ્રી કરીએ કમ્પેન્સેશન એના માટે શું થઈ ઇન્કમ ઇન્કમ એટલે જોઈન્ટ વેન્ચર ક્રેડિટ એન્ડ ધીસ કમ્પેન્સેશન ઇઝ ટુ બી રિસીવ ફ્રોમ કિશોરભાઈ એટલે કિશોરભાઈ અકાઉન્ટ ડેબિટ ચલો ભાઈ Short by account compensation 9,094 and I am debit karo to joint venture account compensation 자 હવે કિશોરભાઈના બુકમાં જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ક્રેડિટ સાઇન ઇફેક્ટ આપો બાય કમ્પેન્સેશન પેએબલ એના માટે એક્સપેન્સ થયું એટલે શું થયું તો કે કમ્પેન્સેશન અકાઉન્ટ થઈ તો જોઈન્ટ વેન્ચર ક્રેડિટ ચલો નાવ ટર્ન ઓવર થી પેજ પાછળ આપણને કહે છે કે અપાર્ટ ફ્રોમ જોઈન્ટ વેન્ચર સેલ કિશોરભાઈ ઇઝ ઓલ્સો એન્ટાઇટલ ટુ અ કમિશન ઓફ 5% ઓફ નેટ જોઈન્ટ વેન્ચર નેટ પ્રોફિટ ઓફ જોઈન્ટ વેન્ચર આફ્ટર ચાર્જિંગ સચ કમિશન પછી કહે છે કે સેલિંગ એક્સપેન્સ ઇન્કર્ડ બાય કિશોરભાઈ ટોટલ 2000 ચલો કિશોરભાઈ 2000 નો ખર્ચો જોઈ દિલીપભાઈના બુકમાં એન્ટ્રી શું થશે એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચર ડેબિટ
અને કિશોરભાઈ સ્કીવર તો કિશોરભાઈ અકાઉન્ટ ક્રેડિટ ચાલો સેલિંગ એક્સપેન્સ 2000 किशोर भाई को अकाउंट क्रेडिट करना हो बाय जॉइंट वेंचर अकाउंट सेलिंग एक्सपेंस હવે કિશોરભાઈના બુકમાં તમે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવ્યું છે એમાં ડેબિટ સાઈડ લખો તો કેશ અકાઉન્ટ હવે આગળ કહે છે કિશોરભાઈ હેડ અર્લીયર રેમિટેન્સ An advance of 20,000 by bank draft. Chalo remittance એટલે મોકલવું કિશોરભાઈ 20,000 રૂપિયા draft થી મોકલ્યા કિશોરભાઈ draft થી મોકલ્યા એટલે કિશોરભાઈ સ્કીવર ક્રેડિટ ગીવર તો બેંક અકાઉન્ટ ડેબિટ તો કિશોરભાઈ ક્રેડિટ હવે કિશોરભાઈના બુકમાં તમે દિલીપભાઈનું અકાઉન્ટ બનાવ્યું છે બરોબર છે તો દિલીપભાઈ રિસીવર ડેબિટ રિસીવર તો દિલીપભાઈના અકાઉન્ટમાં ડેબિટ સાઈડ એન્ટ્રી આપો ટુ બેંક અકાઉન્ટ 20,000 રૂપીઝ ચાલો હજી સમ કન્ટિન્યુ છે નેક્સ્ટ વિડીયોમાં કારણ કે હજી કમિશન આપવાનું બાકી છે અકાઉન્ટ ક્લોઝિંગ બાકી છે થેન્ક યુ